દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ આ સપ્તાહ 2020ની ઉજવણી અંતર્ગત દીવ કોલેજ કેવડી ખાતે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દીવ પોલીસ વિભાગ મહિલા કર્મચારી દ્વારા વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહ 2020ની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત દીવ કોલેજની વિદ્યાર્થિનીઓ માટે આત્મસંરક્ષણ માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીવ જિલ્લા પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને દીવ કોલેજના પ્રિન્સિપાલ વૈભવ રિખારી, વણાકબારા કોસ્ટલ પોલીસ સ્ટેશનના SHO PSI ધનજી જાદવ, ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્ય શ્રીમતી નીલમબેન કુગરો, JJBના સભ્ય કિશોરભાઈ કાપડિયા, જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી અને બેટી બચાવો બેટી પઢાઓના નોડલ ઓફિસર મૈત્રેય ભટ્ટ, પોલીસ વિભાગના મહિલા કર્મચારી ગણ, દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ, કોલેજની વિદ્યાર્થિનીઓ અને કોલેજ સ્ટાફ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દીવ જિલ્લા પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ દીવ કોલેજ પ્રિન્સિપાલ વૈભવ રિખારી સાહેબે જણાવ્યું કે મહિલાઓએ પોતાનું આત્મરક્ષણ પોતે જાતે જ કરી શકે છે, તેમજ આ સાથે કોઈપણ સંકોચ વિના કોઈપણ વિકટ પરિસ્થિતિમાં સંકોચ રાખ્યા વગર પોલીસ ફરિયાદ કરી શકે છે. તમને પોલીસ વિભાગ દ્વારા જરૂર મદદ કરવામાં આવશે. વધુમાં અન્ય ઉદાહરણ સાથે કોલેજની વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ પોતાનું આત્મરક્ષણ કેવી રીતે કરી શકે તે હેતુ સાથે દીવ પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમમાં દરેક વિદ્યાર્થિનીને કોઈપણ વિકટ પરિસ્થિતિમાં પોતાનું આત્મરક્ષણ, અન્ય કોઈપણ વ્યક્તિનો બચાવ કેવી રીતે કરી શકે તે અંગે વિદ્યાર્થિનીઓ પાસે સ્ટેપ કરાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર હર્ષદ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં દીવ કોલેજના કર્મચારીઓ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને બેટી બચાવો બેટી પઢાઓના નોડલ ઓફિસર મૈત્રેય ભટ્ટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીના પ્રયાસો થકી સાકાર થયેલ હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. नमस्कार सभी को. बेटी बचाओ बेटी पढ़ाओ वीक सेलिब्रेशन के दौरान आज सेल्फ डिफेंस ट्रेनिंग प्रोग्राम रखा गया दीव कॉलेज विद्यालय में. दीव कॉलेज के विद्यार्थियों को सेल्फ डिफेंस ट्रेनिंग प्रोग्राम के माध्यम से बताया गया कि अपने आप को आत्मरक्षा कैसे कर सके, हम अपने रक्षा सुरक्षा कैसे कर सकें, ये ट्रेनिंग प्रोग्राम में बताया गया. ये सेल्फ डिफेंस ट्रेनिंग प्रोग्राम पुलिस दीव पुलिस के कोऑर्डिनेशन से किया गया और आगे हम 15 दिवसीय ये प्रशिक्षण रखेंगे ताकि हम अपनी बच्चियों को आत्मनिर्भर बना सकें. धन्यवाद. यूटी एडमिनिस्ट्रेशन दमन इन दीव बेटी बचाओ बेटी पढ़ाओ वीक सेलिब्रेट कर रहे हैं. इसी दरमियान आज 21 जनवरी को हम दीव कॉलेज में एक सेल्फ डिफेंस ट्रेनिंग प्रोग्राम का आयोजन किया था. हमारे अपनी पुलिस फोर्स में जो लेडी कॉन्स्टेबल्स हैं, जो मार्शल आर्ट्स में ट्रेन हैं, उन्होंने एक बहुत सुंदर ट्रेनिंग प्रोग्राम का आयोजन किया. हम चाहते हैं कि हमारी बच्चियां ना सिर्फ एकेडमिकली आगे बढ़ें लेकिन अपने आप को सेल्फ ट्रेन सेल्फ डिफेंस करने के काबिल भी हों. हमने आयोजन रखा है अनादर 15 डेज का प्रॉपर फुल फ्लेज ट्रेनिंग प्रोग्राम का. हम आशा करते हैं जिस तरह से आज 200 के ऊपर लड़कियों ने बहुत उत्साह से भाग लिया, हम चाहते हैं कि यही बच्चियाँ ये पूरे ट्रेनिंग का भरपूर लाभ लें और इस हमारी कैंपेन को बहुत बड़ा सक्सेस. नमस्कार, हम दीव डिपार्टमेंट पुलिस डिपार्टमेंट से आए हैं. यहाँ पे जो बेटी बचाओ बेटी पढ़ाओ सप्ताह सेलिब्रेशन हो रहा है तो उसके अंतर्गत हम बच्चियों को अपना सेल्फ डिफेंस कैसे करें उसकी सेल्फ डिफेंस की ट्रेनिंग के लिए आए थे. सब बच्चियों ने सही तरह और अच्छी तरह से हमारा साथ दिया और सीखा. भविष्य में जो आगे जाएगी बच्ची अपनी स्टडी के लिए अपने पेरेंट्स के साथ बाहर निकलेगी दीव स्टेट से तो वो अपना सेल्फ डिफेंस कैसे करे, अपना अपने साथ जो अपने परिवारजनों को प्रोटेक्ट कैसे करे वो सब सीखा. तो